नमस्ते विद्यार्थी मित्रों, श्री एसवी व्यास सरदार विद्या मंदिर ऑनलाइन एजुकेशन में તમારો સ્વાગત છે. આપણે આજે બીજું સત્ર, પ્રથમ સત્રમાં પાંચ પાઠ ભણી ગયા. આજે આપણે બીજા સત્રમાં ધોરણ 2 વિષય ગુજરાતી પાઠ 6 પર્વતનો મુરંબો એના વિશે આપણે આજે ભણીશું. पहला तो हम आपे गीत गाइए. परनो रखो खावा चालिया उंदर चार खूब रही खाजो पोते खाईने करो विचार बच्चा माटे घेर थोड़ो लई जाइए तो खी उंदे माथे पड़या बरनीवा जमीन मन मावे सेठे आवी पुंछड़ी जारी खेची काढ़या बहार चूचो करता बधाए त्यांथी भाग्या मालमार परनो मुरंबो ने आव्या उंदर चार बच्चा वर्गी हिले चाके मुरंबो रसदार. विद्यार्थी मित्रों, हवे तमे आ गीतमां ख्याल के आपणे मुरंबो तो तमने एवं जैसे मुरंबो तो आपे उनाळामां जे फळोनो राजा कही छे ए कयुं फळ केळी. तो क्यारे आपणे जोवा मळे उनाळामां तो बधाने उनाळामां आ पाकी केळीनो रस अने पूरी बहु ज भावे. तो आमां केळी केळीमां बे रंग काची होय त्यारे लीलो रंग होय अने ज्यारे पाके त्यारे पीळो रंग थाय. કાચી કેરીનો સ્વાદ ખાટો હોય અને પાકી કેરીનો સ્વાદ ગોળો હોય. કાચી કેરીમાંથી શું શું બનાવી શકીએ આપણે? કાચી કેરીમાંથી મુરબ્બો મુરબ્બો બને, પછી અથાણા બને અને એના આપણે આંબોળિયા કે કેરી કાચીની કાપી અને સૂકવીએ ત્યારે એનો પછી પાવડર બનાવીને આપણે વાપરી શકીએ છીએ. અને પાકી કેરીનો રસ તો બધાને બહુ જ ભાવે. પણ ઉંદરો છે જે તો આજ શું ખાવા ચાલે? મુરબ્બો. તો પરણીમાં ભરેલો હતો મુરબ્બો એ ખાવા ચાર ઉંદરો ચાલે. ત્યારે જ્યારે પરણીમાં મુરબ્બો ખાવા ઊંધામાં જે પડ્યા ત્યારે એમની પૂંછડી ઉપર રહી અને પરણીમાં મોઢું નાખ્યું એટલે આમાં કોણ આવી ગયું? શેઠ આવી ગયા. ત્યારે એમને ઉંદરોની પૂંછડી ઝાલી અને બહાર કાઢ્યા. ત્યારે બીજા ઉંદરો ભાગ્યા. તો જ્યારે બરણીમાંથી બહાર નીકળ્યા ઉંદરો ત્યારે એમની શરીરે ડીલે ડીલે એટલે શરીર ડીલે એટલે શરીર તેમની શરીર ઉપર મુરબ્બો ચોંટેલો હતો. તેમના બચ્ચા જે ઉંદરોના બચ્ચા હતા એમના ડીલે ચોંટી વળગી અને મુરબ્બો ચાટવા લાગ્યા. હવે આના પરથી આપણે થોડા અઘરા શબ્દો વાંચન કરીશું. મુરબ્બો ઉંદર બચ્ચા પૂંછડી તાંડ્યા મૃગેશ આવ્યા તૃપ્તિ વાગ્યા પૃથ્વી વેલતી અમૃત કાકા સ્ત્રીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ અઘરા શબ્દો છે એ જોડાક્ષરો વાળા હોય એ ધ્યાન આપીને આપણે વાંચવાના અને લખવાના. સારા અક્ષર એને ખાસ જોડાક્ષરો વાંચન કરતું રહેવાનું. હવે આપણે આમાં જે વસ્તુઓ પહેલા આઈટમ લખી છે એના વર્ગીકરણ કરો. તો આપણે વર્ગીકરણ માટે આપણે શું કરો છો? જ્યારે બી વર્ગીકરણમાં જેટલા શબ્દો લખેલા હોય એનું વર્ગીકરણ આપણે અલગ એટલે કે જૂથ હોય અલગ અલગ વર્ગીકરણ વસ્તુ જે માંગી હોય એમ વેચવાનું જુદું કરવાનું. તો અહીંયા વર્ગીકરણ છે સ્ટેશનરીની દુકાનમાં અને ફરસાણની દુકાનમાં. તો સ્ટેશનરીની દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે અને ફરસાણની દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે એ આપણે અહીંયા જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક ખાસ તમને સૂચના કે આપણે જ્યારે બી વર્ગીકરણ તો શીખી આવડે તમને, પણ જ્યારે પ્રશ્ન પેપરમાં જેટલા શબ્દો માંગ્યા હોય લખેલા આપ્યા હોય એને જ વર્ગીકરણ કરો. વધારાનો કોઈ શબ્દ લખો તમે જો પ્રશ્ન પેપરમાં ના માંગ્યો હોય અને એ લખો તો છ શબ્દો આપ્યા તો છ ને છૂટા પડવા. પછી વધારાના શબ્દ લખો તો તમને એનું માંગ્યું
તમે અલગથી એના જવાબ આપી શકો છો. નમસ્તે વિદ્યાર્થીઓ.